ને મિત્રો, જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયરમાં પૂછાયેલા આ મેથ્સના સમની અંદર સાદા વ્યાજે 8% લેખે 2.5 વર્ષના અંતે કઈ રકમની રાશ ₹1800 થાય? મિત્રો, અહીંયા રાશ એટલે શું કહેવા માંગે છે કે જે વ્યાજ આવ્યું હોય અને એની અંદર મુદલ, એ બંને ઉમેરી દો, મુદલ અને વ્યાજ બંને ભેગું થઈ અને 1800 થાય છે. તો અહીંયા પાછી વાત છે સાદા વ્યાજની, તો શું કરીશું? તો આપણી પાસે એક તો સામાન્ય મેથડ તો છે જ, પણ તમે કહેશો સર હમણાં ઘણા સમયથી તમારું સૂત્ર આવ્યું નથી, તો જયેશ સરનું સૂત્ર જોઈ લેશું. જોઈ લઈએ તો જયેશ સરનું સૂત્ર રેડી છે. બસ સિમ્પલ સૂત્ર કે રાસના કરો ગણાશો ભાગો આરએન ઉમેરીશો, બસ કામ પતી ગયું. મિત્રો, તમને ખબર છે આર એટલે શું, એન એટલે શું? આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે વ્યાજનો દર, આર યો આર. એન એટલે કેટલા વર્ષ, તો એ પણ તમે જાણો છો. તો શું કરો છો, રાસ એ પણ આપેલો છે, રાસના કરો ગણાશો. ચાલો રાસ કેટલી છે, 1800. ચાલો એના ગણાશો એટલે 100 ગણા કરવા છે, લાસો ગણા થઈ ગયા. છેદમાં ભાગો, ભાગો એટલે ભાગાકાર કરવા છે, કેટલા, આરએન, આરએન ની અંદર 100 ઉમેરવાના છે. આરએન એટલે આ 2.5 છે ને ગુણ્યા 8 છે. તમને ખબર છે કે તમને એવું ન ફાવે ને, તો 8 દુ 16 તો ફાવે, 8 દુ 16 અને પછી 0.5 એટલે અડધા, એટલે 8 ના અડધા કેટલા થાય, 4, એટલે 16 ને 4 20, અથવા તો 25 60 200, એ ખબર છે, તો એ પણ એક શૂન્ય ઓછું થઈ જશે. તો વાત તો 20 છે, એમાં શું ઉમેરવાનું છે, ભાગો આરએન ઉમેરી 100, પેલા 100 ઉમેરી દો, તો 20માં આ 100 ઉમેરી દો, બસ આ એનો જવાબ. જોયો જે આ મીંડું વયું ગયું, પછી આ 10 ભલે રહીએ, આપણે અહીંયા ઉડાડીએ, 4 તેરી 12, એટલે જો ત્રણ, તમે 3 વડે ભાગો તો અહીંયા 4 કરો, તો અહીંયા 6 તેરી 18 થાય, બરાબર. કોઈ મને કહી રહ્યું હતું કે શેષ આ કેવી રીતે છેદ ઉડાડો છો, તો સિમ્પલ તમે નક્કી કરો છો કે 4 તેરી 12, અહીંયા તમે કરો છો 6 તેરી 18, આ 3 ઉડી જાય છે. એ જ રીતે તમને ખબર છે કે આટલું 60 નું વિચારો, તો 15 ચોકુ 60, તો અહીંયા 15 અને પછી આ મીંડું તો છે એટલે 150, તો 150 આ છે, આપણે આ એક મીંડું રાખ્યું છે, બરાબર, એટલે 150 ગુણ્યા 100, તો જવાબ આવશે 1500. એવું ક્યાંય આપેલું છે, જરૂર આપેલું છે. તો મિત્રો મજા આવી, શું જ્યારે રાશ આપેલું, સાદા વ્યાજની વાત હોય, રાશ આપેલી હોય અને તમને આવી રીતના મુદલ શોધવાનું હોય, તો સ્વાભાવિક છે શું કરશો, રાશના કરો ગણાશો ભાગો આરએન ઉમેરીશો. ઇઝ ઇટ ઓકે? ને મિત્રો, આ પણ એક બીજો સમ સરસ છે કે ભાઈ બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 12 છે, જો અંકોની અદલા બદલી કરીએ તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધુ છે, તો તે સંખ્યા શોધો. મિત્રો, પહેલી વાત કે બે અંકોની સંખ્યા, દાખલા તરીકે આપણે 45 લઈએ, તો તમને ખબર છે કે આને આપણે જો એક્સ અને વાય આમ ધારીએ તો એ જામે નહીં, કારણ કે એક્સ વાય જ્યારે તમે લખો એટલે એક્સ ગુણ્યા વાય થઈ જાય, તો આવી રીતે તો લખી ન શકાય. તો આપણે શું વિચારીએ કે ભાઈ આ 45 એટલે શું, તો કે ભાઈ એકમ છે એ 5 છે, દશક છે એ 4 છે, એટલે કે એકચ્યુઅલી આવું થાય છે કે આ 4 છે એટલે 4 ગુણ્યા 10 છે, એટલે કે 40 છે, અને એની અંદર 5 ગુણ્યા 1, કારણ કે આ એકમ છે, એટલે ખરેખર આવું થાય છે, 4 ગુણ્યા 10 એટલે 40 અને વત્તા 5 એટલે કે આમ કરીને 45 થાય છે. તો આ વસ્તુનો ઉપયોગ કરી અને તમે કહી શકો કે ધારો કે એકમનો એક અંક છે એક્સ છે, અને દશકનો અંક ધારો કે વાય છે, આપણે ધારી લઈએ એક્સ એટલે એકમનો અંક અને વાય એટલે દશકનો અંક, આવું તમે ધારી લ્યો, તો શું થાય, તો તમે તરત કહેશો કે જે સંખ્યા છે એ 10y વત્તા x થાય, રાઈટ. તો આ આપણી મૂળ સંખ્યા છે કે ભાઈ 10y વત્તા x, તમે જુઓ છો x બરાબર તમે 5 લ્યો એટલે અહીં 5 મૂકી દીધું, y બરાબર તમે 4 લ્યો એટલે કે 45 સંખ્યા મળી જશે. તો પહેલી વસ્તુ કે આપણે ધાર લીધી કે એકમનો અંક એક્સ છે, દશકનો અંક વાય છે, અને આપણી સંખ્યા બની ગઈ 10y વત્તા x. હવે અદલ બદલ કરો તો શું થઈ જાય, તરત જ કહેશો કે આ છે અહીંયા આવી જાય, અહીંયા એટલે દશક બદલાઈ ગયું એટલે 10x વત્તા y થઈ જાય. તો શું કહે છે કે આ સંખ્યા પછી અદલ બદલ કરવાથી, અદલ બદલ કરવાથી, હા એ પહેલા તો સંખ્યાનો અંકોનો સરવાળો, જેમ કે આમાં 4 વત્તા 5 9 છે, બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 12 છે, એનો અર્થ કે તમને એક તો વસ્તુ કીધી જ છે, શું કે એક્સ વત્તા વાય ખબર છે કેટલા છે, 12, ઓકે, એટલે આટલી વાત જાણીજે. અંકોના અદલા બદલી કરવી તો નવડતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધુ છે, એટલે કે આ 18 જેટલી વધુ છે, જો આ વધારે હોય એટલે કે ને જેવી વાત છે કે દાખલા તરીકે અહીંયા 10 છે
અને અહીંયા 28 છે, એટલે 18 જેટલી વધારે છે. તો તમે શું કરશો, 18 કાં અહીંયા ઓછી કરી નાખો, એટલે બંને કેવા થઈ જાય, સરખા. ચલો અહીંયા ઓછા 18 કરી નાખીએ, તો હવે આપણને સમીકરણ આ મળી ગયું. હવે તમે જ કહો આ 10y છે, આ વાય ને આ બાજુ લઈ આવી એટલે શું થઈ જશે, 9y, આને આ બાજુ લઈ આવી એટલે માઇનસ થઈ જશે, એટલે એક્સ ઓછા 10x એટલે ઓછા 9x અને બરાબર ઓછા 18 તો છે જ. તમે કહો સાહેબ આમાં તો બધા અમે 9 વડે ભાગી નાખીએ, તો ભાગી નાખીએ તો શું થઈ જશે, વાય ઓછા એક્સ બરાબર 9 2 18 ઓછા 2. હવે તમે જ કહો આનો સરવાળો કરી, તમે આને આમ લખી શકો શું, ઓછા એક્સ વત્તા વાય, એમાં કઈ ફેર નથી પડતો. સરવાળો કરો, એક્સ ઓછા એક્સ શું થઈ જશે, આ તો 0 થઈ જશે, કારણ કે એક્સ માંથી એક્સ જાય અને આમાં વાય એટલે 2y થશે, 12 ને 12 માંથી 2 જાય તો 10 થશે. તો વાય બરાબર કેટલા મળ્યા, 10 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા, 5. હવે તમે એકમાં મૂકી દો, આ 5, આ વાય એટલે 5, તો આ કેટલા હશે, 7, કારણ કે આ એક્સ ની કિંમત છે, બંનેનો સરવાળો 12 છે. તો ચલો અહીંયા મૂકી દઈએ આપણે, તો એક્સ વત્તા 5 બરાબર 12, તો એક્સ બરાબર 12 ઓછા 5 એટલે કે કેટલા આવી જશે, 7. બસ હવે સંખ્યા કઈ હશે, તો તમે ધારી છે 10y વત્તા એક્સ, ચલો વાય કેટલા છે, આ 5, એટલે 10 ગુણ્યા 5 એટલે 50 વત્તા 7, તો જવાબ શું આવશે, 57 છે એવું. જી હા, પણ મિત્રો આટલો બધો સમય આપણને પોસાય નથી, જવા દો, આ તો આપણી સિસ્ટમ છે. અહીંયા તો ખાલી સિમ્પલ ઝડપથી, તો પેલી તો વાત એ છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો આ રીતે આપવા જ છે, કેટલા થવા જોઈએ, 12 થવા જોઈએ. તો જો 7 ને 5 12, 5 ને 7 12, 4 ને 8 12 9, હા તો બરોબર છે, એટલે આપણો અહીંયા કઈ આપણી દાળ ગળતી નથી, કાંઈ વાંધો નહીં. અંકોની અદલા બદલી કરીએ તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધુ છે. જો જ્યારે વધુ ક્યારે થાય, કે એકમનો અંક મોટો હોય તો એ દશકમાં આવી જાય, દાખલા તરીકે 45 હોય તો આ 5 છે એ હવે અહીંયા આવી જવાનું છે, એટલે 54 થવાના છે, તો આ સંખ્યા મોટી થઈ જાય. આના કરતા આ સંખ્યા મોટી હોય તો આ સંખ્યા મોટી થાય. તો જો એવું ક્યાં છે, આના કરતા એકમનો અંક મોટો હોય, આમાં એકમનો અંક આના કરતા નાનો છે, એટલે હોય જ નહીં, આમાં શક્યતા છે, કારણ કે જો આ નથી આ મોટો છે, આનાથી આ મોટો છે, છે શક્યતા, આમાં શક્યતા જ નથી. તો હવે આ બે વસ્તુ જ વિચારવાની છે. હવે એમાં શું કરવાનું છે, અંકોનું તો આપણે જોઈ લીધું, પણ અંકોની અંદર મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધુ, એ તો ચેકિંગ થાય જ ને. તમે પેલું જ અહીંયા ચેકિંગ કરો કે 75 માંથી 57 બાદ કરો, 8 ને 7 5 બસ પતી જ ગયું, તો હવે કઈ ચેકિંગ કરવાની જરૂર છે નહીં. તો આટલી 2 સેકન્ડમાં તમે ઝડપથી કરી શકો છો, તો આપણે એક્સ અને વાય કઈ ધારવાની જરૂર નથી. ઇઝ ઇટ ઓકે? તો જ્યારે આવું કંઈ આપ્યું હોય ત્યારે ડાયરેક્ટ તમે જે જવાબો આપ્યા છે એ જવાબ ઉપર તમે નજર કરશો, તો તમને સીધે સીધો જવાબ મળી જશે. ઓકે ને મિત્રો, આ પણ એક સાદે વ્યાજનો સરસ મજાનો સમ છે, કે જેટલો વ્યાજનો દર છે તેટલી જ મુદત માટે સાદા વ્યાજે નાણાં રોકવાથી રોકાણના 9/25 ભાગનું વ્યાજ મળે છે, તો વ્યાજનો દર કેટલો. મિત્રો તમે જાણો છો કે આપણી પાસે સૂત્ર છે આઈ બરાબર PRN છેદમાં 100. હવે દરેક વિગત જાણો છો કે જેટલો વ્યાજનો દર છે તેટલી જ મુદત માટે, એટલે આર અને એન સરખા છે, એટલે આર બરાબર એન અથવા તો એન બરાબર આર, જે લેવું હોય તો આર બરાબર આર રાખી અને એન બરાબર આપણે આર લઈ લઈએ, ચલો ઓકે. પછી રોકાણના 9/25 ભાગનું વ્યાજ મળે છે, એટલે કે આપણો જે પી છે ને, એ પી ના 9/25, તો 9/25 આટલું તમને શું મળે છે, તો કે આઈ મળે છે, બરાબર, એટલે વ્યાજ, એટલે આપણે આઈ બરાબર તમને આપી દીધું છે કેટલું, પી ગુણ્યા 9/25. તો બસ તમારે વ્યાજનો દર એટલે કે આર શોધો છે, મળી જ જશે, જોઈએ. ચલો આપણે અહીંયા કેટલા મૂકી દેશું આઈ ની જગ્યાએ, તો 9/25 પી, પી ના તો પી એમ રાખીએ, આર ગુણ્યા એન ની જગ્યાએ આર મૂકી દઉં, ચલો છેદમાં 100. હવે શું થશે, તમે જ કહ્યું આ પી ને આ બાજુ લઈ આવો, એટલે છેદમાં જશે, એટલે ઉડી ગયા, બરાબર. 100 ને આ બાજુ લઈ આવો, એટલે અહીં 900 થઈ ગયા, છેદમાં 25, તો અહીંયા આર ગુણ્યા આર એટલે આર નો વર્ગ થઈ ગયો. તમે જાણો છો કે બંને બાજુ વર્ગમૂળ લેશું તો શું થઈ જશે, 900 છે એટલે 30 ગુણ્યા 30, અહીંયા 30 થઈ ગયા, 5 ગુણ્યા 5, પચો પચો 25, તો આર વર્ગ છે એના શું બની જશે, આર, કારણ શું બંને બાજુ આપણે શું લીધું છે, વર્ગમૂળ. તો બસ 6 5 30, તદ્દન તમને ખબર પડી ગઈ કે વ્યાજનો દર કેટલો હશે, 6%. બસ આટલું સિમ્પલ. અચ્છા ધારો કે આ ને આ પ્રશ્નમાં એમ પૂછ્યું કે કેટલા વર્ષ માટે એને મૂક્યું હોત,
તો એ છ જવાબ આવશે, કારણ કે તમને ખબર છે આર અને એન કેવા છે, સરખા. તો આ રીતે કંઈ પણ પૂછે તો જવાબ તો શું આવશે, છ. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ, કારણ કે તમે દરરોજે દરરોજ નવું નવું શીખી રહ્યા છો અને તમારા કોમેન્ટ્સથી મને ખબર પડી રહી છે કેટલા લોકોનું ગણિત સુધરી રહ્યું છે. તો મિત્રો આ તો આપણે કામ કરવું હતું અને તમે બધા અમારી સાથે છો એટલે મારું કામ સરળ એટલે બને છે કે તમે આ વાત બધા સુધી પહોંચાડો છો.